सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार। तो जो आज ना स्थानिक समाचार। सुधरे ए सुधराई ना कर्मी नहीं, भोज नगर पालिका ने इलेक्ट्रिक शाखा नो हवालो वॉटर सप्लाय विभाग ने अपायो। चीफ ऑफिसर अने नेताओ इलेक्ट्रिक शाखा ना कर्मियों ने सुधारवा मां निष्फळ निवड्या होवानी शहर मां चर्चा। भूज शहर में रोड पर आवेली लाइटो मोटा भागे बंद रहती होवानी फरियादो शहर ना खूणे खूणे थी उठती रहे छे। नगरपालिका कचेरी में स्ट्रीट लाइटो नी फरियाद लईने दररोज असंख्य लोको रजूआत करवा पहुंचे छे। स्ट्रीट लाइटो बंद रहता अंधारा नो लाभ तस्करो उठावी रहा छे। नगरपालिका में अलायदी इलेक्ट्रिक शाखा पण छे अने तेमां इलेक्ट्रिशियनो ना स्टाफ ने पगार पण चुकवाय छे। छता चीफ ऑफिसर अने सत्ता पक्षना नेताओ तेमज प्रमुखनी जाणे कोई बीकज न होय तेम स्थितिमां कोई फरक पड्यो नथी। अंते नगरपालिकानुं तंत्र कंटाळी गयुं होय तेम हवे पालिकाना वॉटर सप्लाय विभागमां फरज बजावता दर्शक अंताणीने स्ट्रीट लाइटोनो हवालो सोंपाता नगरपालिकानी इलेक्ट्रिक शाखा केटली सीरजोर छे तेनो अंदाजो आवी जाय छे। स्ट्रीट लाइटो माटे निमायेला दर्शक अंताणीए लोकोनी फरियादो निवारवा बनती तमाम कोशिश करवानी खात्री आपी हती। हजी मैं चार्ज आजे 6-9 ना सवारे संभाळ्यो छे અને રોડ લાઇટ બંધ થવાની ફરિયાદો તો અત્યાર સુધી ઘણી બધી આવી ગઈ છે અને આજે પણ આવી રહી છે। મારો પ્રયત્ન એવો રહેશે કે ભુજ શહેરની અંદર રોડ લાઇટો રાત્રે ચાલુ રહે એના માટે મારા પૂરતા પ્રયાસો હશે। સ્ટાફ પણ નિયમિત આવતો થઈ જાય એવી રીતનું પ્લાન હશે। ઉપરાંત રાત્રિ ચેકિંગ પણ અત્યાર સુધી થતું નહોતું, રાત્રિ ચેકિંગ પણ કરી અને રાત્રે પણ એક ટીમ કાર્યરત રહેશે એવી અમારી મારી એવી ખાતરી ભુજ સાહેબને આપું છું। વોટર ટેન્કર વિભાગમાં હું 1 મહિના પહેલા આવ્યો હતો અને ત્યાં કને પણ વર્તીઓ ઓછામાં ઓછી 300-400 પેન્ડિંગ હતી અને મારા આવ્યા પછી કર્મચારીઓના સાથ સહકારથી અત્યારે વર્તીઓ બધી પેન્ડિંગ હતી એ બધી પૂર્ણ કરી દેવામાં આવી છે અને નાગરિકોને ટેન્કર ઈદ દિવસે મળી જાય એવી વ્યવસ્થા અત્યારે અમે કરી આપી છે। ડેઇલી રિપોર્ટ જે અત્યાર સુધી આપવામાં આવતો નહોતો તે ડેઇલી રિપોર્ટ પણ હવે પ્રમુખ સાહેબને, ચીફ ઓફિસરશ્રીને અને કારોબારી ચેરમેનને, શાસક પક્ષના નેતા એને આપવામાં આવશે। સ્ટાફનો અત્યારે ઘટ તો છે, છતાં પણ સ્ટાફ ઓછો હશે તો નગરપાલિકાને કહેશું તો સ્ટાફ પણ પૂરો પાડવશે નગરપાલિકા। સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી, વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી। સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં। સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો। સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ। મોબાઈલ 9924585233। દિવ્ય બ્રહ્મલોકના સ્ટુડન્ટ્સે કોમ્પિટિટિવ પરીક્ષામાં સફળ થઈ સ્કૂલનું ગૌરવ વધાર્યું। ભુજના ભાગોળે આવેલ દિવ્ય બ્રહ્મલોક સ્કૂલના 9 વિદ્યાર્થીઓએ SS કોમ્પિટિટિવ પરીક્ષા આપી હતી। તેમાં 7 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થયા હતા અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પણ મેળવ્યો હતો। આ અંગે વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી। માયસેલ્ફ જોશી યશવી, હમ લોગ એક્ઝામ દેને ગયે થે લાલંગ કોલેજ મેં, આઈએસએસ એકેડમી ને ઓર્ગેનાઇઝ કી થી એક એક્ઝામ, મતલબ બહોત સારી સ્કૂલ થી ઉધર, 11 સ્કૂલ્સ થી ઉધર, ઉસમેં સભી બહોત સારે સ્ટુડન્ટ્સ હૈ, ઉસમેં મેરા સેકન્ડ રેન્ક કા આયા હૈ। વો એક્ઝામ બહોત મતલબ ઇંગ્લિશ ઓર મેથ્સ કી થી, બહોત ટફ થી, તો ભી મેરા સેકન્ડ રેન્ક આયા, ઇસલિયે મેં સ્ટુડન્ટ્સ, આઈ મીન સારે સ્ટુડન્ટ્સ ઓર અમારા ટીચર્સ કી મહેનત કી વજહ સે મેરા આયા, ઇસલિયે આઈ પ્રે ટુ ગોડ દેટ એવરી ટાઈમ આઈ વિલ સક્સેસ લાઈક ધીસ ઓન્લી। Myself, Anson Winsley Mascarenhas from DBGA school, from 9th standard. SS competitive exam they had created in our school. For that, I came second in Bhuj and first in school. And it was very difficult, I know it, and 11 schools had taken part from this. My name is Devanshi Badi Gohil and I am in 5th standard. And now the exam was in Lalan College, SS Academy.
उसमें मैं थर्ड नंबर आई हूँ और मुझे एग्जाम देना बहुत अच्छा लगता है। पेपर भी बहुत टफ थे और मेरा उसमें थर्ड नंबर आया है। मेरा नाम भावेश पटेल है। हम लोग दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ रहे हैं। हमारी स्कूल में विविध एक्टिविटीज होती रहती है। अभी इस बार हम लोग कच्छ डिस्ट्रिक्ट राइफल एसोसिएशन में हमारा रजिस्ट्रेशन हुआ है। हम लोग यहाँ बहुत सारी प्रैक्टिसेस करते हैं। हमारा सभी टीचर्स हमको बहुत अच्छी तरह से सिखाते हैं ताकि हम लोग आगे फ्यूचर में बहुत अच्छा फील्ड में अच्छे आ सके हम लोग। स्कूल ना आचार्यए पण प्रतिभाव आप्या। नमस्कार, मैं दिव्य ब्रह्मलोक का प्रिंसिपल बात कर रही हूँ। ये मुझे बहुत खुशी है ताकि हमारा बच्चे जुलाई महीने में 27 जुलाई में हमारा ये यशस कॉम्पिटेटिव एग्ज़ाम में भाग लिया था। उसमें से 9 बच्चे विनर्स हो गया, उसमें से 7 बच्चे हमारा स्कूल का ही था। तो इसके बारे में हमको बहुत खुशी है। और ऐसे एग्ज़ाम्स कॉम्पिटेटिव एग्ज़ाम सभी स्कूल में बच्चों के लिए प्रोत्साहित एग्ज़ाम है और हम ये चाहते हैं सारी स्कूल का बच्चों ऐसे ही कॉम्पिटेटिव एग्जाम्स ले लेकर आगे बढ़ना चाहिए। आम दिव्य ब्रह्मलोक स्कूल ना विद्यार्थियों ने सिद्धि थी, स्कूल ना ट्रस्टी तेमज शिक्षक वर्ग खुश छे। दिव्य दुनिया ना भव्य दर्शन, दिव्य यात्रा संघ प्राइवेट लिमिटेड, दिवाली वेकेशन दरमियान आनंद प्रवास, नारियरी नो प्रदेश, केरल दर्शन, प्रवास दिवस 9 और 8 रात्रि, प्रवास शुल्क 19,900, बाड़कों माटे 12,900, गगनचुंबी गोपुरा नो प्रदेश तमिलनाडु, प्रवास दिवस 11 और 10 रात्रि, प्रवास शुल्क 13,900, बाड़कों माटे 8,900, सुरवीरोनी भूमि राजस्थान, प्रवास दिवस 7 और 6 रात्रि, प्रवास शुल्क 8,950, बाड़कों माटे 6,950। हिंदुस्तान का दिल देखो, पंचमढ़ी, अमर, कंटक, कान्हा, भेड़ाघाट, प्रवास दिवस 9 और 8 रात्रि, प्रवास शुल्क 16,250, बाड़कों माटे 10,500। पूर्वोत्तर नो प्रवेश आसाम, अरुणाचल, मेघालय, प्रवास दिवस 12 और 11 रात्रि, प्रवास शुल्क 19,800 और बाड़कों माटे 13,500। विदेश नो वैभव सिंगापुर, मलेशिया, प्रवास शुल्क 85,000। सरनामू देवी यात्रा संघ प्राइवेट लिमिटेड, 105-106 भूमि कॉम्प्लेक्स, अंजार, कच्छ। फोन नंबर 0283624-6625, मोबाइल नंबर 9909951097, 9909951090, ईमेल deviyatrasangh@yahoo.co.in। कच्छमा भयजनक मकानो तथा बहुमाड़ी बिल्डिंगो फरीवार जान मालनी नुकसानी करी शके छे। कच्छनु वहीवटी तंत्र समग्र बाबते सुस्त छे, कोई नक्कर कार्यवाही थती नथी। कच्छ जिल्लामां भूकंप बाद अनेक बिल्डिंगो जोखमी छे तेवुं सर्वेक्षण थयुं छे। आवी जोखमी बिल्डिंग अने मकानोनुं लिस्ट रेवन्यू विभाग, स्थानिक सत्ता मंडळो तथा स्थानिक स्वराज्यनी संस्थाओ पासे मौजूद छे। भूज शहरनी वात करिए तो 20 बहुमाळी बिल्डिंगने तंत्र द्वारा जोखमी गणवामां आवी छे। आवी जोखमी बिल्डिंगो हटावा माटे मीटिंग भराय छे, पर परिणाम आवे तेवुं कोई इच्छता नथी तेम लोकोमां चर्चा छे। जे તે સમયના જિલ્લા મેજિસ્ટ્રેટ એમ એન છીબર સાહેબે 11/1/2001 ના એક જાહેરનામું બહાર પાડી 22 બિલ્ડિંગોને ભુજમાં જોખમી જાહેર કરી છે। તારીખ 15/12/2010 ના ભરાયેલ એક મીટિંગમાં શ્રી ગુણવંત વાઘેલા અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમગ્ર જિલ્લાઓમાં સત્તામંડળના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ભયજનક બિલ્ડિંગો હટાવવા ચર્ચા થઈ હતી, જે મુદ્દા નંબર 1 તરીકે મિનિટ્સમાં અંકિત થયેલ છે તથા નગરપાલિકાના અધિનિયમ 182 મુજબ કામ કરવા પાલિકાઓને જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ ફરીવાર 14/3/2011 રોજ અધિક કલેક્ટર સંકલન દ્વારા એક મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ સંબંધિત અધિકારીઓ હાજર હતા અને તે મીટિંગની મિનિટ્સમાં મુદ્દા નંબર 2 ઉપર જણાવ્યા પ્રમાણે ચીફ ઓફિસરોએ કાર્યવાહી કરવા નિર્દેશ અપાયા છે। ભુજ વિકાસ સત્તામંડળ ભાડાએ ભુજ નગરપાલિકાને તારીખ 24/1/2011 પત્ર નંબર 187 લખીને જોખમી બિલ્ડિંગ માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવી પીડબ્લ્યુડી સ્ટેટ દ્વારા આપવામાં આવેલ બિલ્ડિંગોનું લિસ્ટ મુકેલ છે। એ રીતે જોતા મીટિંગો થાય છે, સરકારી અધિકારીઓ એકબીજાને આદેશ આપતા રહે છે, જ્યારે બીજી બાજુ હજારો ભૂકંપના નાના મોટા આંચકાઓ ચાલુ રહે છે।
વહીવટી તંત્ર હજુ કોઈ મોટી હોનારત સર્જાયા પછી કદાચ હરકતમાં આવશે તેમ જાગૃત નાગરિકોએ જણાવ્યું છે. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો, ચેતના બેગની સામે, આનંદ રિંગ રોડ, ભુજ, 36 મીટર રિંગ રોડ, જયનગર પાટિયા, ભુજ, કચ્છ ઉદય ભવન, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ, પાણીના ટાંકા સામે, લાઈજા રોડ, માંડવી, ICICI બેંક પાસે, ન્યુ મુંદ્રા. ભુજ તાલુકામાં ગ્રાન્ટોની ફાળવણીમાં વિસંગતતા. વર્ષ 2014ના અત્યાર સુધીના વિકાસકામોમાંથી 10% ગ્રાન્ટ માત્ર માધાપર ગામને. ભાજપ નેતા કહે છે કે વસ્તીના હિસાબે અપાય છે ગ્રાન્ટ, જ્યારે કોંગ્રેસ પ્રમુખે કર્યો ગ્રાન્ટ ફાળવણીમાં ગેરરીતિનો આક્ષેપ. જોઈએ એક રિપોર્ટ. કચ્છના અસંખ્ય ગામડા હજુ પણ વિકાસ ઝંખી રહ્યા છે. અમુક અંતરિયાળ ગામડા તો જાણે હજી રાજાશાહી યુગમાં જીવી રહ્યા હોય તેમ રસ્તાઓના નામે ગાડાવાટ અને પીવા માટે કુવા તળાવના પાણીનો ઉપયોગ કરે છે. અંતરિયાળ ગામોમાં અશિક્ષિત પ્રજાને નાની સરખી વર્ષે દહાડે ગ્રાન્ટ ફાળવીને રાજી કરી લેવાય છે, જ્યારે બીજી તરફ એવા સમૃદ્ધ અને ડેવલપર્સ તેમજ વગદાર લોકોની વસ્તી ધરાવતા ગામડા પણ છે જ્યાં ચોક્કસ લોકોની ભલામણથી તંત્ર સરકારી ગ્રાન્ટોની લહણી કરી દે છે. ભુજ તાલુકાની વાત કરીએ તો વિવેકાધીન ગ્રાન્ટના 90માંથી 10થી 12 વિકાસ કામો માત્ર માધાપર ગામને ફાળવાયા છે. ભુજ તાલુકાની વાત કરીએ તો વિવેકાધીન ગ્રાન્ટના 70માંથી 10થી 12 વિકાસ કામો માત્ર માધાપર ગામને ફાળવાયા છે, એટલે કે સરકારી ગ્રાન્ટનો 10થી 12% લાભ એક ગામ લઈ શકે છે, જ્યારે છેવાડાના ગામોમાં 50,000 જેવી એકાદ ગ્રાન્ટ વર્ષમાં મંજૂર કરવામાં આવે છે. અહીં કોઈ ગામના વિકાસ સામે વાંધો કોઈએ ન હોવો જોઈએ, પરંતુ ગ્રાન્ટ ફાળવણીમાં તંત્રએ વિવેકબુદ્ધિ રાખવી જરૂરી છે તેવો મત જાગૃતો ધરાવે છે. ગ્રાન્ટોની ફાળવણીમાં માધાપર સિવાયના ગામોને અન્યાય થાય છે તે અંગે ખુદ તાલુકા પંચાયત પ્રમુખ જે તે સમયે કારોબારીની બેઠકમાં જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરીશ ભંડેરીના જણાવ્યા મુજબ વસ્તીને ધ્યાને લઈ માધાપર, મિરજાપર અને સુખપર જેવા ગામોને મહત્વ અપાય છે. ભુજ તાલુકાની આસપાસ સુખપર, માનકુવા, ભુજોડી, મિરજાપર જે શહેર નથી પણ ગામડા છે, પણ શહેર જેવી સુવિધાઓની જરૂર પડે છે એવા ગામડાઓને વિશેષ તાલુકા પંચાયત દ્વારા ગ્રાન્ટો આપી ને વિશેષ સુવિધા ઊભી થાય એવા પ્રયત્નો તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવશે. તો આવી કઈ કઈ સુવિધાઓ છે જે ગામડાઓ કરતા, અંતરિયાળ ગામડાઓ કરતા આ ગામડાઓને વધારે જરૂર પડતી હોય? જેમ કે સીસી રોડ છે, ફરસબંધી છે, ગટર યોજના છે, તેમજ સ્ટ્રીટ લાઇટો છે, આવી વિશેષ સુવિધાઓ આ ગામડાઓમાં વિશેષ જરૂર છે. હાલમાં જે પાણીનો જે પુરવઠો અપાઈ રહ્યો છે તે સંતોષકારક કહી શકાય એવો છે, તો એના માટે તાલુકા પંચાયત લેવલે જે શું કામગીરી દ્વારા જોવાતો થઈ છે? તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત દ્વારા પાણી પુરવઠાએ પૂરો સહયોગ આપીને વધુમાં વધુ માધાપરને પાણી મળે એના માટે સ્પેશિયલ કફલ સાહેબે વિશેષ રસ લઈ અને માધાપરને પૂરો પુરવઠો મળે એના માટે પ્રયત્નો કર્યા છે. બીજી તરફ કોંગ્રેસ પ્રમુખે એવો આક્ષેપ કર્યો છે કે માત્ર ભુજ તાલુકો જ નહીં પણ સમગ્ર કચ્છમાં વગદાર જૂથો અને ડેવલપર્સની પેટીઓ પોતાની અનુકૂળતા મુજબ ગ્રાન્ટો મંજૂર કરાવી જાય છે અને તંત્રના જવાબદારો સર્વાંગી વિકાસના બદલે માલે તુજારોની સગવડમાં જ રચ્યા પચ્યા રહે છે. ગ્રાન્ટો ફાળવવામાં અત્યારે ભાજપ જે સત્તા ઉપર બેઠેલો છે એમાં હું તો એમ કહું છું કે નીચેના એમના પદાધિકારીઓથી કરીને ઉપર સુધીના બધા પદાધિકારીઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને એમને
એમનું શું, એમને ક્યાંથી શું મળે છે એના પૂરતી જ ગ્રાન્ટો આપે છે, એ જ રીતે ગ્રાન્ટોની ફાળવણી કરે છે. મેં હમણાં જ પત્ર લખ્યો આયોજન અધિકારીને, અને એમાં મેં દર્શાવ્યું હતું કે ભાઈ તમે કઈ કઈ જગ્યાએ કઈ કઈ ગ્રાન્ટ વાપરી છે અને ગ્રાન્ટમાં અસમાનતા જોવા મળે છે આખા કચ્છમાં, તો તમે એનો જવાબ આપો. તો આયોજન અધિકારીએ, મેં કલેક્ટરને લખ્યો હતો જ્યારે હર્ષદ પટેલ હતા ત્યારે, અને કલેક્ટરે આયોજન અધિકારીને લખ્યો, આયોજન અધિકારીએ મામલતદારોને તાલુકા પંચાયતના ટીડીઓને પત્ર લખીને એની નકલ મારી પાસે મોકલાવી. મેં હમણાં પાછો બીજો એક લેટર લખ્યો છે કે મને નકલથી મતલબ નથી, તમે લેટર લખો છો એનાથી મતલબ નથી, મને માહિતીથી મતલબ છે. મારો કહેવાનો મતલબ એ છે કે તમે માધાપરનો દાખલો આપો છો, માધાપરને ગ્રાન્ટ મળે એમાં અમને વાંધો ન હોય, પણ ગ્રાન્ટ ખરેખર લોકોને ઉપયોગી મળે એવું વહીવટે જોવું જોઈએ અને પદાધિકારીઓ જોવું જોઈએ. એટલે માધાપર કદાચ ડેવલપ મેન્ટમાં અત્યારે આગળ છે અને સદ્ધર ગામ છે, ત્યાં ડેવલપર્સ પણ ઘણા છે અને પૈસા પાત્ર લોકો પણ ઘણા છે, એટલે કદાચ વધારે ગ્રાન્ટ ત્યાં જતી હોય એ સ્વાભાવિક જ છે. પણ ઇન્ટિરિયર ગામોમાં બિલકુલ ગ્રાન્ટ આપવામાં નથી આપતી એવી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની હરમેશ રાડ હોય છે. ગ્રાન્ટની વ્યવસ્થા પૂરી અને જે રીતે કરવી જોઈએ ખરેખર, અને નિષ્પક્ષ ગ્રાન્ટની વ્યવસ્થા નથી થતી, એ તો હું મારો ખુલ્લો આક્ષેપ છે. એમાં જિલ્લા પંચાયત ઉપર આક્ષેપ છે, તાલુકા પંચાયત ઉપર આક્ષેપ છે, આયોજન અધિકારી ઉપર મારો આક્ષેપ છે. વધારેમાં વધારે સીસી રોડોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે, એમાં સંસદ સભ્યની ગ્રાન્ટ હોય તો એમાં ફાળવે, ધારાસભ્યની ગ્રાન્ટ હોય તો સીસી રોડોમાં ફાળવે, જેથી કરીને સીસી રોડમાં ભ્રષ્ટાચાર વધારે થઈ શકે. જ્યાં સદ્ધર ગામડા હોય અને જ્યાં કંઈક મળી શકે એવું હોય ત્યાં વધારે ગ્રાન્ટ ફાળવી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. મારું એવું માનવું છે કે ખરેખર આ બાબતની ઇન્કવાયરી, જબરજસ્ત ઇન્કવાયરી કરવી જોઈએ. હું તો વહીવટીતંત્રને કહું છું કે અત્યારે આયોજનની જે ગ્રાન્ટો છે એની ઇન્કવાયરી થવી જોઈએ, એસી વીસની ઇન્કવાયરી થવી જોઈએ. તાલુકા પંચાયતમાં આયોજનના જે કામો આપવામાં આવે છે એમાં વધારે ક્યાં ગયા છે, ઓછા ક્યાં ગયા છે એની પણ ઇન્કવાયરી થવી જોઈએ, અને ઇન્કવાયરી થશે તો પાણીનું પાણી અને દૂધનું દૂધ એ ખ્યાલ આવી જશે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ્પ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, ડીવીડી પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ, તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, શાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 0283222-3943. છેલ્લા 2 દિવસથી કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને પાણી પણ વહી ગયા છે, પરંતુ જિલ્લાના પાટનગરના બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. બસ સ્ટેન્ડમાં આવેલ વર્કશોપમાં ગંદકીથી બસને રિપેર કરવા માટે પણ વર્કશોપથી બહાર રાખવી પડે છે. વર્કશોપની અંદર જ પાણી ભરાઈ ગયા છે અને ગંદકી છવાઈ ગઈ છે, જેના કારણે વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સંદર્ભે બોલવા માટે કોઈ કર્મચારી તૈયાર નથી, કારણ કે તેમની નોકરીનો સવાલ છે. પરંતુ આ બાબતને ગંભીરતાથી લઈ એસટી તંત્ર તેમજ નગરપાલિકાને એક સાથે મળી કોઈ સુજાવ લાવવાની જરૂરત છે, કારણ કે આ ગંદકીના કારણે વર્કશોપના કર્મચારીઓને તકલીફ થઈ રહી છે. પરંતુ આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પૂરી શક્યતા છે. અને ભુજ એસટીમાં દરરોજના હજારો પ્રવાસીઓ આવે છે, જેના કારણે રોગચાળો વકરી શકે છે. આ બાબતે આરોગ્ય તંત્રને પણ સજાગ રહેવાની જરૂરત છે. વર્કશોપના કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે કે આ ગંદકીનું જલ્દીથી નિવેડો આવે. अब न्यू लुक में पावर स्टेयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती LED लाइट्स, किसान का मीत,
Preet. Preet Tractors. Guru Kripa Tractors, authorized dealer, Guru Kripa Tractors. Branch office, Bharapur Road, Naranpur, Taluko Bhuj, Kutch. Jai Singh Suvarna Singh Sayan, 9724504239. Parish Bhai Valji Bhai Gajipara, 9737919005. सुरक्षा सेतु हेठळ बेन्ड स्पर्धामां न्यू सुरेश बेन्ड पार्टी प्रथम आवी। कुल 10 बेन्ड पार्टीओए रेलाव्या सूर। सुरक्षा सेतु अंतर्गत भूजना पोलीस परेड ग्राउंडमां बेन्ड स्पर्धानुं आयोजन करायुं। कुल 10 बेन्ड पार्टीओए स्पर्धामां झंपलाव्युं हतुं। भूज, गढशीशा, नखत्राणा, मानकुवा, मांडवी वगैरेथी बेन्ड पार्टीओए आवीने सुरावलीओथी ग्राउंडने गूंजतुं कर्युं हतुं। 4 मिनिट देशभक्तिना गीतो तथा 4 मिनिट बेन्ड पार्टी इच्छे ते धूनो रजू करवानी हती। आ पार्टी मा टीम ना कुल 100 सदस्यों भाग लीधो हतो। तेमने साल अने प्रमाणपत्र आपी सन्मान करायु हतु। प्रथम क्रमांके न्यू सुरेश बेन्ड भूज, ईशानी बेन्ड भूज बीजा नंबरे तथा स्वामीनारायण बेन्ड मानकुवानी पार्टी त्रीजा नंबरे आवी हती। आज पब्लिक बेन्ड माटेनी स्पर्धा राखवामां आवेली हती सुरक्षा सेतु सोसायटी अंतर्गत। ખાસ તો પબ્લિક ઇન્ટરફેસ એટલે પોલીસ છે પબ્લિક સાથે જાય એની કલા એના વાકેફ થાય એને ઉજાગર કરવામાં મદદરૂપ બને એ બધો છે સુરક્ષા સેતુ અંતર્ગત આપણે જે કાર્યક્રમ હતો પબ્લિક ઇન્ટરફેસ નો એની અંતર્ગત આયા પણ એક બેન્ડ સ્પર્ધાનું આયોજન હતું નખત્રાણા માંડવી એ બધા જ વિસ્તારોમાંથી આવેલા હતા અને ભુજના પણ પ્રોપર હતા એમ ટોટલ 9 થતા હતા માનકુવામાંથી પણ સ્પર્ધકો આવેલા છે રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કુપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે मुलाकात लेओ राजश्री फुटवेर शोरूम ने तो शरनामो नोंधी लेशो डायमंड प्लाजा व्हाइट बिल्डिंग पासे सुहाग रिंग रोड भूज कच्छ मोबाइल नंबर 9328315149 तो दर्शक मित्रों जो हवे क्राइम फाइल ભુજના શાંતિનગર વિસ્તારમાં પરિવાર ઉમટો રહ્યો અને ચોર રોકડ નાણા અને દાગીના રાખેલી પેટી ઉપાડી ગયા સંયુક્ત પરિવારમાં રહેતા ભાઈઓને તમામના નાણા અને દાગીના એક જગ્યાએ રાખવા ભારે પડ્યા પોલીસે તપાસ હાથ ધરી છે ભુજના શાંતિનગર વિસ્તારમાં સમાવાસ મધ્યે રહેતા સમા પરિવારના ચાર ભાઈઓએ પોતાના રોકડા રૂપિયા 3 લાખ અને આશરે 3-1 લાખના દાગીના એક મકાનમાં એક જ પેટીમાં રાખ્યા હતા આ પરિવારના ચાર ભાઈઓ સંયુક્ત કુટુંબમાં રહે છે તેમના જણાવ્યા મુજબ ચાર ભાઈઓ દૂધની ફેરીનો વ્યવસાય કરે છે શહેરના ગ્રાહકો પાસેથી ઉઘરાણી કરીને રૂપિયા 1 પેટીમાં રાખ્યા હતા અને સાથે દાગીના પણ રાખ્યા હતા તેમની વૃદ્ધ માતાની આંખોનું ઓપરેશન કરાવ્યું હોવાથી રાત્રિના મકાનમાં તેઓ સૂતા હતા ત્યારે 1 વાગ્યાના અરસામાં તસ્કરો આશરે 6 લાખની માલમત્તા રાખેલી આખી આખી પેટી ઉપાડી ગયા હતા સવારે પરિવારના સભ્યોએ મકાનમાં નજર નાખતા જ પેટી ગુમ હતી અને ચોરી થયાનું ખુલતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી પરિવારના કેટલાક સભ્યોએ જાણ ભેદુનો આ ચોરીમાં હાથ હોવાની આશંકા દર્શાવી છે મારું નામ ઈશા કાલાના સમા શું બનાવ બની ગયા માલ એક વાગે પછી અમે સુઈ ગયા એટલે પછી સમજી લો કે દોઢ પોણા અંદરમાં ચોરી થઈ છે 2-3 વાગે પેટી જ આખી ગુમ છે તાળા શીખી પેટી ની અંદર 3 લાખ રૂપિયા રોકડા હતા
અમારી ઓગરાણીના દૂધના જે આવે ને ચાર પાંચ છ ભાઈ છીએ અમે, એ બધે એક જગ્યાએ રૂપે રાખતા. અને આજુબાજુ ને દાગીના હતા, થોડા ઘણા અમારા દાગીના હતા, એટલે ટોટલ મળીને ચાર કે સાડા ત્રણ ત્રણ લાખ જેવા દાગીના થાય છે. બધી રકમ થાય છે, સાત જેડી થાય છે સાતની અંદર. અત્યારે ચાલુ છે ને, અમે કરીએ તો આવ્યા, તપાસ વાપાસ કરી ગયા છે. રૂમ બૂમ ને ન ખોલજો, અમે આવીએ છીએ. ઘરે સુતા હતા તૈયાર જ, મમ્મી એક જ સુતી આવી, બીજો કોઈ ઘરમાં હતો નહીં, ઘર ખુલ્લો હતો. તાળો લાગેલી પીટી છે, પીટી જ ગુમ છે, તારો લાગેલ છે, એની ચાવી અમારી પાસે જ પડી છે. આ સમાવા શાંતિનગર એરપોર્ટ રોડ બાજુ બાજુમાં. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. પશ્ચિમ વિસ્તારના સુમરાપુર ગામે જૂની અદાવતનું વેર રાખીને એક શખ્સ ઉપર કુહાડી વડે હુમલો કરાયો. ભુજ માધાપર હાઈવે પર સામાન્ય મુદ્દે બોલાચાલી થયા બાદ યુવાન પર છરીથી હુમલો કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના હિચુ ફડુક વાસ હોડા ઉમરવર્ષ 25 ને ઇજાઝ અને યુસુફે સામાન્ય મુદ્દે છરીના ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયા બાદ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. હું જમવા જતો હતો બે અઢી ગણા પછી, તો અહીંયા ત્રણ ચાર જણા હતા પીધેલા ફૂલ હતા. અહીંયા પૂછા કરતા હતા કે આ બધા ક્યાં ગયા, મેં મને ખબર નથી. તો મને મારવા લાગ્યા, મારવા લાગ્યા તો હું ભાગ્યો, તો મને પાછળ થઈને છરીનું કામ આવ્યો, તો હું ભાગી છૂટી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.